दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदम् निकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्द

કાકાજી પપ્પાજી હરિપ્રસાદ સ્વામી સ્વામી મહંત સ્વામી સાહેબ દાદા દિનકર દાદાની જે 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 પ્રત્યક્ષ ધામધામી મુક્તોની જે જે આજે સા સવારે બધા ભાઈઓ ઘરે હતા એટલે સરસ પારાયણ જોવાનો સરસ લાભ મળ્યો અને પારાયણની અંદર બે વાત આવી બધાએ વાત કરીએ એમાં હા ગુરુ વિના જ્ઞાનની હમ પછી ભરત વસીભાઈએ એક સરસ વાત કરી બે ભાઈ હતા એક ભાઈ મિન્ટેડ મની અને એક બીજા ભાઈ સાધારણ સ્થિતિના એમણે નક્કી કર્યું કે મારે બધી જાત્રા કરવી છે એટલે જાત્રાએ જવા નીકળ્યા અને પેલાને કે તારે પણ આવવું છે તો કે ભાઈ મારે તો મારા જીવન નિર્વાહ માટે હું તમારી સાથે જોઈન નથી શકતો જોઈન્ટ થતી થઈ શકતો નથી પણ આ એક તુંબડી આપું છું મારી હમ જ્યાં જ્યાં તમે જાત્રાએ જાઓ સારા તીર્થમાં જાઓ ભગવાને ચરણે અડાડજો અને પવિત્ર નદીમાં સ્નાન કરાવજો એમ માનજો કે તુંબડીએ એ મારું સ્વરૂપ છે એમ કરીને પેલાં તો લઈ ગયા પછી યાત્રા કરીને ચાર છ છ મહિને પાછા આવ્યા હા એટલે લોકો એમનું સામયું કર્યું એમનું સ્વાગત કર્યું આવે અને એનો તમે મહિમા સમજો એને જમાડો તો એનું પુણ્ય તમને મળે એટલે બધાએ ગામે ગામમાં બધા જે ખાસ એમના હોય એમને જમવા માટે આમંત્રણ બી આપતા હતા પછી એને એકવાર એના ભાઈએ પણ એમને આમંત્રણ આપ્યું પેલા ભાઈ કે એની તુંમડી તો પાછી એને મળી ગઈ હતી કે લે ભાઈ આ તારી તુંબડી બધે સ્નાન કરાવી છે ને પાછી આવી એના જ્યારે એના ભાઈ એના ઘરે જમવા આવ્યા ત્યારે એને પાણી આપ્યું પણ એ પેલી તુંમડીમાં આપ્યું જમવા બેઠાડ્યા પણ તુંબડીમાંથી જો જમીન અને પછી પાણી પીધું તો કડવું ને કડ તુંબડી કડવી હશે ખબર નહીં એવા ફ્રૂટમાંથી બનાવ્યા હા તે હા તું એટલે એને પાણી કડવું લાગ્યું અરે આ તે મને શું આપ્યું કડવું પાણી આપ્યું તો કે મને તો એમ કે તમે આટલા બધા અડસઠ તીરથ બધે ફરીને આવ્યા છો તો તુંબડીએ પણ એનો સ્વભાવ મૂકી દીધો હશે અને મીઠી થઈ ગઈ હશે પણ કે તુંબડી કડવીને કડવી જ છે આ તો શું પછી કે સારું એમ કે શું બીજું પાણી પણ હું તમને બીજી વાર બોલાવીશ હા એણે પછી કે નિર્મળ સ્વામી જેવા કોઈ સંત હતા એમને પૂછ્યું હં એ પ્રમાણે તુંબડીને ધોઈ કરી કે જે કંઈ કર્યું એની કડવાશ નીકળી ગઈ કે ને બધા એ લોકોની પાસે આયા બેનો પાસે આઈડિયા હોય એવું કે ભાઈ તુંબડીમાં આટલું મીઠું નાખજો ને આટલું લીંબુ નાખજો ને થોડો આટલો ટાઈમ રાખજો ને ગરમ કરજો તો એની કડવાશ બધી ચૂસાઈ જશે એવો કંઈક આઈડિયા આપ્યો હે અને પછી થોડા દિવસ પછી ફરી પાછા નાના ભાઈએ બોલાવ્યા હે હા હા સુગર કોટેડ જે થઈ ગઈ એમ હા સુગર કોટેડ નહીં કરી પણ ગમે તે થયું હં સંતના પ્રતાપે સુગર કોટેડ થઈ ગઈ અને પછી પાણી આપ્યું હે આ તુંગડીમાં પાણી નથી પીવું આમાં નહીં જોઈએ કારણ કે પેલો એને અનુભવ હતો કડવાસનો પછી કે આજે તો પીવો જો કેવું લાગે છે અરે આ તો પાણી એકદમ મીઠું છે આ તો શું આ તે શું કર્યું કે આ તુંબડી તમે આટલા તીરથ કર્યા પણ એને એનો સ્વભાવ મૂક્યો નહીં પણ સંતના વચને હે ને સંત કહે એ મેં કર્યું એના ઉપર પ્રયોગ હા તો આજે એમાંથી પાણી જે આવે છે તમને મીઠું લાગે છે કેવું જો એમ આપણા જીવનમાં સંતની આવશ્યકતા બહુ છે વળી પાછું ઇન અવર જર્ની ગુરુ અને ટીચર એ બેમાં ફેર છે આ પારાયણના સ્વાર રૂપે અમારા એક દેવેનભાઈ શ્રોપ છે એણે સરસ એક લખ્યું છે આઈ ન્યૂ ધેટ એ ટીચર ઇઝ એ ડિફરન્ટ ફ્રોમ એ ગુરુ બટ નેવર ન્યૂ ધેટ ધે આર ડિફરન્ટ ઇન સો મેની વેઝ આઈ ન્યૂ ઓલ ગુરુઝ આર ટીચર્સ બટ ઓલ ટીચર્સ આર નોટ ગુરુઝ ઇફ યુ ગેટ ઇફ યુ ગેટ નોટ ઓન્લી એ ગુરુ બટ ઓલ્સો એ સદગુરુ યુ આર ધી મોસ્ટ બ્લેસેડ વન તો આપણે વિચાર કરીએ કે આપણે કેટલા બધા બ્લેસેડ વન છીએ આપણે કાકાજી મળ્યા દિનકરભાઈ મળ્યા સ્વામીજી મળ્યા પપ્પાજી મળ્યા આ બધા ગુણાતી સ્વરૂપોના ટચમાં રહ્યા તે આપણે કેટલા નસીબદાર કહેવાય હા અને એણે એના ઇમેલમાં લખ્યું છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ ટીચર એન્ડ અ ગુરુ એ ટીચર ટેક્સ રિસ્પોન્સિબ રિસ્પોન્સિબિલિટી ઓફ યોર ગ્રોથ વાયલ એ ગુરુ મેક્સ યુ રિસ્પોન્સિબલ ફોર યોર ગ્રોથ Teachers take the responsibility of your your growth. A guru makes you responsible for your growth. but see a teacher gives you things you do not have and require. A teacher gives you things you do not have and require. A guru takes away things you have and do not require. <laughs> कारण कि कदाच अपने सारो उपयोग न करें तो अपने नहीं ले भगवान केव ए टीचर आंसर्स योर आंसर्स योर क्वेश्चन ए गुरु क्वेश्चंस योर आंसर ए टीचर हेल्प्स यू गेट आउट ऑफ द मेज ए गुरु डिस्ट्रोईज योर मेज ए टीचर रिक्वायर्स ओबीडियंस एंड डिसिप्लिन फ्रॉम द पीपल Guru requires trust and humility for the pupil. Guru requires trust and humility from the pupil. Teacher clothes you and prepares you for the outer journey. A guru stripes you naked and prepares you for the inner journey. A teacher is a guide on the path. A guru is the pointer to the way. A teacher sends you on the road to success. A guru sends you on the road to freedom. When the course is over, you are thankful to the teacher. When the discourse is over, you are grateful to the guru. A teacher explains the world the, a teacher explains the world and its nature to you a guru explains yourself and your nature to you a teacher makes you understand how to move about in the world a guru shows you where you stand in relation to the world teachers gives you knowledge and boosts your ego a guru takes away your knowledge and punctures your ego a teacher instructs you a guru constructs you teacher sharpens your mind and guru opens your mind guru opens your mind a teacher shows you the way to prosperity and guru shows the way to serenity a teacher Reaches your mind and Guru touches your soul. A teacher gives you knowledge, a Guru makes you wise. Teachers give you maturity, a Guru returns, returns you to innocence. A teacher instructs you on how to solve problems and Guru shows you how to resolve issues a teacher is a systematic thinker a guru is a lateral thinker a teacher will punish you with a stick a guru will punish you with compassion a teacher is a, teacher is a pupil what a father is to son a guru is, is to people what mother is to her child. one can always find a teacher, but guru has to find and accept you. the teacher leads you by the hand. a guru, a guru leads you by example. when a teacher finishes,

લેટરલ ગ્રોથ હેઝ નો વેલ્યુ ઓનલી vertical. હેં then when you have યુ હેવ વર્ટિકલ ગ્રોથ લેટરલ will ફોલો ઓટોમેટિકલી એટલે એવો આપણો સરસ હં આજે સરસ એવો દિવસ છે હે અધિક માસની પૂર્ણાહુતિ હે હા 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 અધિક માસની પૂર્ણા આ માસનો દિવસ હા મારા લાલ પણ આવી ગયા છે આશીર્વાદ આપવા હા આપો આશીર્વાદ હજે ના 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 તમે વડીલ છો મને મહેન્દ્રલાલનો એક મોટામાં મોટો ગુણ છે એવું કે એમણે કાકાજીને ઇન રિયાલિટી કાકાજીની જે મીટી હતી જે રીચ હે રિચનેસ અને એનો એનો અનુભવ બી છે આફ્રિકામાં એટલે એમને કાકાજીને જોયા છે શું કે કાકાજી કોણ હતા એટલે એને અને છતાં કાકાજી કેટલા હમ્બલેસ્ટ ઓફ ધ હમ્બલ થઈને સર્વન્ટ ઓફ ધ સર્વન્ટ તરીકે સત્સંગમાં આવીને જીવ્યા છે આજે કોઈ મોટી કંપનીનો તમે એમ માનો કે એપલનો ચેરમેન હોય હં અને આવીને આપણી સભામાં બેસે ને એમ કે પતરાવળા ઉપાડે એવું માનવામાં આવે એવી રીતે એણે કાકાજીને મોટપ જોઈ છે અને છતાં કાકાજીને હમ્બલેસ્ટ ઓફ ધી હમ્બલ એન્ડ સર્વન્ટ ઓફ ધ સર્વન્ટ તરીકે પણ જોયા છે અને મેં જ્યારે સેવન્ટી સેવનમાં પહેલી વાર આવ્યો હા ત્યારે કાકાજીએ એમને ત્યાં જતા અને અમે કંઈક ટિકિટ કરવાનું અમારી વુઝા ટિકિટ કરવાનું હતું કંઈક એ કામ એમની તે વખતે કંઈક એ એ હતું પછી એને કીધું કે એના પૈસા તો કે એ બધું ભૂલી જાઓ કાકા કે કેવું હા બસ તમે અમારે આવ્યા એટલે અને આજ આજની તારીખે પણ હે એવા જ રિસ્પેક્ટથી એ કાકાજીને ભરતભાઈ વસીભાઈ દિનકરભાઈ એમને બધાને એવા જ રિસ્પેક્ટથી જોવે છે એમને કોઈ ભેદ દ્રષ્ટિ નથી એ બહુ મોટી વાત છે હા બાકી સ્વામીજીએ હે સ્વામીજીની પણ બહુ ખૂબ સેવા કરી છે હા અને એવા અમારા જયાબેન પણ શું હા એમના ભાઈ નટુભાઈનું મને ખ્યાલ છે કે હં બહુ દિલ દિલ દિલવાળા માણસ કાકાજીની સેવન્ટી એઇટ જયંતિ ઉજવી ત્યારે આકોટામાં એનો બંગલો હતો આખો બધેથી ફોટા ભેગા કરી આપણે સંતોએ અને એની મોટી મોટી કોપીઓ બાર ફોટોગ્રાફી બને આપ્યો તો કે ક્યાં થાય હા અને એ ફોટોગ્રાફ્સ બધા આપણે આપણે જ મશીન આપણી જ લેબોરેટરી બનાવી દીધી આપણે જ મશીન લઈ આવ્યા હા અને બે જેને ટ્રેન કરી અને ફોટા કારણ કે એક્ઝિબિશનમાં મૂકવા માટે દસ બાય બારની સાઇઝના ફોટા જોઈએ ને મિનિમમ દસ બાય બાર તો કંઈક દેખાય ભાઈ અહીંથી નહીં તો શું દેખાય આટલો ફોટો હોય તો હા એ બધા સંતોએ ડેવલપ કર્યા અને સ્વામીજી ત્યાં હતા અને આટલા બધા ફોટા કેવું આખું ભગવાનને સોંપી દીધેલું મકાન જાણે એમ શું કોઈ બી રૂમમાં જાઓ નીચેની પહેલી બીજી કે ત્રીજી બધા પહેલાં ફોટા પહેલાં સોલ્યુશનમાંથી કાઢી અને સુકવવા માટે બધા પાથર્યા હોય કેવું અને એટલી વારમાં હું આવ્યો હમ કાકાજીની સાથે કાકાજીને બોલાવ્યા છે સ્વામીને હું ને કાકાજી બંને ગયેલા ત્યાં અને આ બધું ફોટા અને બધું પાથરેલું જોયું બધું પછી કંઈ આપણે પ્રેમસ્વામી સ્વામીને પૂછતા હતા કે સ્વામી હવે આના માટે સૂત્રો લખવા છે આ ફોટા તો તૈયાર થઈ ગયા પણ એની સૂત્રો આપ આપો તો સ્વામીજી મને જોયો મને કે લો હા સૂત્રો ના આપનારા આવી ગયા હજુ બાપુને કહો હમ એટલે મને તો કોઈ મને તો એમ કે પાંચ પચીસ ફોટા હોય તો ઠીક છે આ તો હજાર બારસો ફોટા આમ પાછરેલા બધા પડ્યા શું હું રિયલી કહું છું નોટ ઇન એક્ઝાજરેશન હા અને મને પછી મેં તો કીધું આટલા બધા ફોટાના સૂત્રો આપવા હા તો હું એમને ઉપલા માળે જઈ એક બેડરૂમમાં જઈને સૂઈ ગયો માથે ચાદર ઓઢીને અને મનમાં ધૂન કરી અડધો પોણો કલાક કેવું હા એવી ધૂન કરી બસ કે મહારાજ આ તમે સેવા સોંપી છે અને એટલે અને સ્વામી કે છે એટલે પછી તો ખબર નહીં મારી વા મારા વિચારોના પ્રવાહમાં જાણે પ્રભુએ ચાર લઈ લીધો હોય ને સ્વામીએ જેનું દૈવત મૂકી દીધું હોય એમ હું આમ ફોટો જાઉં અને એની નીચે લખો કે આ આ સૂત્ર લખો આમ જો આ લખો આ લખો ત્રણ કલાક બે અઢી ત્રણ કલાકમાં મેં એટલા બારસો જેટલા વાક્યો ફટાફટ 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 આપી દીધા કેટલા શું અને બધા સૂત્રો સ્વામી સ્વામી શું કરે પછી એ ફોટો છે સુકાઈ ગયા તા લે એને નંબર મારે એક સંત બેઠા બેઠા એ નંબર પેલા પહેલો ફોટો જે પાછળ નંબર લખ્યો છે એની નીચે શું સૂત્ર લખવાનું છે એક નોટબુકમાં લખે એમ કરીને હા અને સ્વામી બસ કમાલ થઈ ગઈ કે બસ આટલા તો અમને તો ક્યારે લખાશે આ સૂત્રો કારણ કે હજી તો પછી એને પ્રિન્ટ કરવાના શું એટલે એ બધું થઈ ગયું એટલે જો મોટા પુરુષોની કેવી હુંડલ હોય છે એનો પ્રતાપ કેવો હોય છે આપણા બળે આપણે કાંઈ શેક્યો પાપડ પણ ભાંગી શકતા નથી પણ જો એ આપણામાં પ્રવેશ કરે તો આમ એના જેવું છે મહારાજની સામે પહેલાં બ્રાહ્મણો રિસાયા હે કે અમે નહીં અમે શ્લોક બોલવા નહીં આવીએ હેં હે તો મહારાજ કે આ પંચમહાલના પંચમહાલ જિલ્લાના ભીલને બોલાવો હા હા અને એના પર પાણી છાટ્યું અને એને કર્યું અને એ શ્લોકો બોલતા થઈ ગયા એટલે ઓલા બ્રાહ્મણો સીધા આવી ગયા કેવું હે હેં કે ભેંસની પાસે પાડા પાસે વેદ ભણાવે કેવું પાડા પાસે વેદ ભણાવે એ ગુરુ એવું કાકાજીએ અને કાકાજી કેટલા ફોરકાસ્ટિંગ પુરુષ કેવું તે વખતે હું ધંધામાં મશગુલ હતો મારી જોબ બી ચાલતી હતી મને કંઈ કામ હે કાકાજીનો સમય એટલે એવું તો હોય જ કે શું ના થાય શો હં અને સાધક તરીકે મારું એક્સપેક્ટેશન તો મને કાંતિકાકા બધાના નામ લખતા હતા બધી કમિટી બનાવી કોઈ સમયોગ કરવો હોય તો કોઈકને રિસ્પોન્સિબલ બનાવવો જોઈએ ને તો બધી કમિટી બનાવી તો કમિટીમાં મારું નામ લખ્યું મારે શું એમાં નામ લખવું કે હું તો ટાઈમ આપી શકું એવો તો હતો જ નહીં રાઇટિંગમાં કદાચ હોય તો શું તો એને માટે બી કોઈ એ પેલી સ્ક્રિપ્ટ દેખવાની હોય તો કાકાજીએ મારું નામ કહી દીધું કે બાપુનું નામ લખી નાખો એક્ઝિબિશન ડિપાર્ટમેન્ટમાં શું મને નવાઈ લાગી કે કાકાજીએ એક્ઝિબિશનમાં હા નથી તો હું કેમેરા કેમેરાનો ઉપયોગ કરી શકવાનો અત્યારે હા હું સવારના આઠ અને નીકળું રાતના આઠ સાડા આઠ સાડા આઠે આવું હા તો કે બસ મેં કાંતિ કાકાને કીધું તો હા પાડજે બધી કેવી અને પછી કાકાએ જેના જેના કમિટીમાં નામ લખ્યા હતા ને એને કે તમારે ગમે ત્યાંથી દસ હજાર રૂપિયા સેવા કરાવવાની કેવી હા કોણ કહે કાંતિ કાકા કહે દસ હજાર એટલે મને કહેજો તને કાંતિ કાકા કહેશે હા કે તમારે તમારે ક્યાંયથી બી તમે કીધું સાધક છો પણ તો કે તમારે ક્યાંયથી પણ દસ હજાર રૂપિયા લાવવાના તો મેં કીધું મારા તમારા સેવકો જુદા છે આપણું બધું લોજિક ચાલે ને હે હા શું તો કે તું કાંઈ બોલતો નહીં હા પાડજે બસ કેટલું કાકાજીએ મને આમ પેપર ફોડી દેલું મેં કીધું હા શું હા અને પછી થયું શું કે જો મોટા પુરુષને હા પાડી હા અને આપણે કર્યું તો કાકાજી મારું નામ એક ધ વર્લ્ડ કોન્ફરન્સ ઓફ યોગામાં લખ્યું હતું હા એટલે લોનાવાલામાં હતી આપણે પેલા કેવલિયા ધામની એમાં હું ને કાકા બંને જવાના હતા અને અમે બંનેના પાંચસો પાંચસો રૂપિયા પણ ભર્યા હતા ત્યાંના જે ડાયરેક્ટર ઓફ ધી જે ધામ મિસ્ટર તિવારી કરીને હતા એ કાકાને બહુ ઇન્સિસ્ટ કરતા કાકાજી તમે આવો એને કાકાજીને સાંભળ્યા હશે બધું શું એટલે કાકાજી છે ને કાકાજીને એણે લેક્ચર પણ રાખ્યું કાકાજીનું લેક્ચર્સ એટલે કે અમે એ વખતે શિબિરમાં ગયા કાકા તુલસી કઈ તુલ સાધના કુટિર તુલસી સાધના કુટિરમાં ત્યાં રહ્યા તે અગ્રવાલ શેઠનો બંગલો હતો એમાં હા એ કાકાજીને હંમેશા બંગલો આપતા કે કાકાજી કોઈ અલગ પુરુષ છે હા અને અમે શિબિર કરવા જઈએ ત્યારે એનો ફાર્મ હાઉસ કે મોટો બંગલો અને છ સાત સાધના કુટીરો હતી બધી અમને આપતા કાકાજીને એનો એનો બંગલો બંગલો રહેવા આપતા કેવું તમે ત્યાં કાકા ત્યાં રહે અને મને કે તારે અહીં આવવા જવાનું પેલું થાય તે વખતે કે તું એ લોકોની સાથે બીજા જે સાધકો વર્લ્ડ ઓવર આવેલા હોય એમની સાથે રહેજે એટલે મારું નામ એક બીજા કોઈ પોલેન્ડના બે એક ડિઓટીઝ હતો એની સાથે હતો એટલે મેં બે જણા રૂમ પાર્ટનર હતા ત્યાં ત્રણ દિવસ ચાર દિવસની સી પહેલાંમાં હું જતો હતો બને એમ થાય કે પોલેન્ડથી આ માણસ ઠેર યોગા શીખવા અહીંયા આવ્યો છે હમ તો કેટલો ખપવાળો હશે અને બધા ફોરેનર્સ જ બધા મોટા ભાગના તો મેં એને કાકાજીની વાત શરૂ કરી હે કાકાજીની પેલી આપણી ઇંગ્લિશ બુક ઇસેન્સ ઓફ તાંત્ર આપી પછી મેં એને કહ્યું તું મારા ગુરુદેવ મળવા આવજે કેવું શિબિર થાય તો કે એ તું ક્યાં રહે છે મેં કહ્યું હું બોમ્બે રહું છું તો કે હું આવીશ હા પછી એનો એક ઓલ ઓફિસ ફોન આવ્યો કે આઈ એમ ઇન બોમ્બે કેન આઈ કમ ટુ યોર પ્લેસ મિત્રો યુ આર વેલકમ આઈ વોન્ટ ટુ સ્ટે ફોર ટુ ડેઝ હા એ આવ્યો હવે પોલેન્ડ તે વખતે આઈ થિંક કોમ્યુનિસ્ટ કન્ટ્રી હતું એટલે એ લોકોને કંઈ મની એક્સચેન્જ ન આપે શું પણ એ બે ત્રણ કેમેરા અને એક પેલો કાચનો જગ જે હે ક્રિસ્ટલ ક્રિસ્ટલ કટ હા હેન્ડ હેન્ડમેડ હેન્ડ હેન્ડ કટ કરેલો એવો આવડો મોટો જગ લઈને આવ્યો મને કે મારી પાસે મારે ગોવા જવું છે મને મારી પાસે પૈસા છે નહીં કેવું હા પણ તું મને કે આટલી વસ્તુ તને આપું છું ત્રણ કેમેરા છે અને એ લોકો વસ્તુ લાવવા દે પણ પેલો અમને પૈસા ના આપે જે હોય કોમ્યુનિસ્ટ કન્ટ્રીમાં અને આ જગ છે શું હા એ તું વેચી દે છે અને જે આવે એ તારા પૈસા પણ તું મને બે હજાર આપ શું હું મેં તો ઇમિજિયટલી એ જગ લઈ આપણા કોઈ સત્સંગીયતા જે કાચની માર્ખ આપણે શું કે ગ્લાસ માર્કેટમાં એની પાસે તપાસ કરાવડાવ એનું વિધાન આપવામાં વાંધો નથી હં મેં એને એક એ પેટે બે હજાર રૂપિયા આપ્યા કે આમાંથી જે પૈસા આવે એ બધા તારા હું કંઈ પાછો આવવાનો નથી હા તો મેં એમાંનો એક કેમેરો અઢી હજારમાં વેચ્યો એ કેમેરો હવે હતો રશિયન કેમેરા પણ એ કેમેરો જોઈને એક ફોટોગ્રાફરને એટલા બધા વખાણ કર્યા શું જેને એણે બીજાને કીધું કે આ કેમેરો લેવા જોઈએ મારી પાસે હવે એક જ પીસ છે સો એ મારો છે હા તો ત્રણ હજારમાં આપીશ ના સાહેબને અઢી હજારમાં આપ્યું મને અઢી હજારમાં ભાઈ ચાલ ત્યારે તું લઈ જાય એમ કરી મેં એને બીજો બી કેમેરા આપી આપ્યો શું હા અઢી હજાર અઢી હજાર પાંચ હજાર પેલો જેગ લઈ જગ લઈને ગયો તો પેલા ભાઈ કે આના કમ કમસે કમ ચાર હજાર તો આવે હું માર્કેટમાં લઈ ગયો તો એક જણાએ મને ત્રણ હજાર કીધા મેં કીધું આ જગ એમાં રાખવાની કોઈ જગા નહીં કાકાના પલંગની નીચે પેટીમાં મૂકીને રાખીએ શું એમાં જો કંઈ હા કોઈકનો હાથ હાથમાં લાગે કંઈ હું ફર્યો હા અને તોડી નાખ્યો તો પતી ગયો એટલે મેં બે બે ચાર બીજી દુકાને લઈ ગયો એને લોહાર ચાલ આને બધી ક્યુરિયોસ આઈટમ કહેવાય કેવું એટલે એને લઈ ગયો તો એણે કીધું ત્રણ હજાર કીધેલો પછી ભાઈ માર્કેટ બેલેન્સ પછી કેટલા આવો હવે ત્રણ હજાર તો કે ને હવે આઇટમ માર્કેટમાં ફરી ગઈ અઢી હજારમાં આપો હોય તો આપો મેં કીધું એમ હવે તો હું ચાર હજાર લઈશ જા સો હં ને મુજ પર લીંબુ કેવું મેં એને જગ ના આપ્યો પછી પછી પાલી હિલની માર્કેટમાં બાંદ્રા માર્કેટમાં આપણે કહેવાય મોટી માર્કેટ કહેવાય આપણે લિંક લિંકિંગ રોડ પરની ત્યાં ગયો ત્યાં બી મારો ફ્રેન્ડ કે હા સરસ છે જગ કે પૈસા પછી આપું મેં કહું પછીની વાત નહીં તું શું હા પણ એણે બી ત્રણ હજાર એટલા કીધા કેવા પછી મેં કાકાને કહ્યું કે જગ છે એના ફૂટી જાય પહેલાં મારે તો કે એમ કે આનો કોઈ ગ્રાહક નથી મળતો કેવું તો કે તમે અહીંયા જાઓ તારદેવ એર કન્ડિશન માર્કેટમાં જો કાકાજી એટલું શું કે તારદેવ એર કંડિશન માર્કેટમાં જાઓ ત્યાં વેચાઈ જશે હે પછી તારદેવ એર કન્ડિશન માર્કેટમાં ગયો ત્યાં આપણા એક સત્સંગી છે બધું સત્સંગીતા સ્વામીજી પાસે આવતા મનુભાઈ કરીને એનો દીકરો ભરત અહીંયા છે ડલાસમાં એની મોટેલ છે શું હે એ એના ફાધરને બતાવ્યો એ કે અમારી અમે આ ક્યુરિયસ આઈટમ રાખીએ છીએ પણ અમારી પાસે નાના નાના પીસ હોય એટલે ચાલે આ તો બહુ મોંઘી આઈટમ છે કેવું એટલે એણે મને બીજાની પાસે લઈ ગયા કે આ ભાઈને પૂછી જુઓ એ મારી સાથે આવે વિથ ડ્યુ રિસ્પેક્ટ કેવું અને એ બીજાની ત્યાં એટલામાં એક બે હું એની સાથે વાત કરતો તેમાં એક એક બેન આવ્યા હં શું હર્ષાબેન જેવા એને એ એના કાયમના ઘર આગા બી સ્પેશિયલ આઈટમ લેવા માટે એને કે લો હંસાબેન એનું નામ હંસાબેન શું હા હા કે તમારે જો એવી એક આઈટમ આવી છે જો જોઈતી હોય તો લઈ લો શું મેં એને જગ બતાવ્યો કીધું સાડા ચાર હજાર રૂપિયા હા તો મને કે સાડા ચાર તો નહીં ચાર આપવા હોય તો આપવું ચાલો ને ચાર ચાલો હા શું એટલે મને કે મારી પાસે અત્યારે રોકડા પૈસા નથી એમ કરો મેં મારા બ્લાઉઝ સીવા ખેતવાડી આપ્યા છે ત્યાં દરજી પાસે જાઉં છું હે તમે મારી ગાડીમાં બેસી જાઓ હા અને પછી ત્યાંથી હું તમને કા રોડ પર લઈ જાઉં હં મારા ઘરે અને તમને આપી દઈશ હા હા અને પછી મને તો જાણે ઓલો કોઈ સ્મગલર પેલો હોઉં ને કે મને કે બીજી કોઈ આઈટમ આવી તો બી મને કહેજો કે શું મેં કે મેં કીધું હા હા યાર એના ઘરે તો કારમાઇકલ રોડ પર આવ્યા પચીસમે માળા ગયો હં શું હા બેસાડે ફરી ચાર પાણી એને ઓળખ પછી એણે તરત ચાર હજાર રૂપિયા આપી દીધા જો ચાર ને પાંચ નવ નવ તો એ થઈ ગયા હા અને એમાં હું ગઢડા ગામમાં મારી બાજુવાળા જે હરિભગત હતા એની ડોસી ધામમાં જોતી નથી યાર ચોરાણું વર્ષની એને કંઈ ધ્યાન રાખવા વાળું કોઈ હતું નહીં શું એટલે એને કોઈ પુણ્ય આપે તો વિચારીએ ચોરાણું વર્ષે તો પછી કઈ કઈ અપેક્ષા રાખે એને હે શું પેથાળી વર્ષ જ હતી ટોટલ બીજું એટલે અને ગામમાં કંઈ થોડી એના જેવી ફેસિલિટી છે હં અને એ એ લોકો એવા હતા બી નહીં હા અને આમ મારા દૂરના સગામાં થાય એટલે એની દીકરી અમારા કાંદીવલી રહે એકવાર હું ત્યાં કાંદીવલી મારા ઘરે ગયો મારા ફાધરને મામા કે એટલે ત્યાં મળવા આવી હતી કે ભાઈ લો તું ઘરમાં જ છે હા બા બિચારા બહુ દુઃખી થાય છે આ ધૂન કરવો હે હે કે ભગવાન લઈ જાય મહારાજ લઈ જાય ખબર નહીં શું હં કે અમે બીજાની પાસે પુણ્ય કરીએ એના કરતાં તું જ ઘરનો જ સાધુ છે તો તારી પાસે કેમ ન કરીએ હેં એમ કરીને એણે બે હજાર રૂપિયા મને આપ્યા કેવા બોલો આ કંઈ મેં કલ્પના કરેલી કે મારું ત્યાં જવું અને એ જ ટાઈમે બેનનું આવવું અને મને કહે કે તું અમારો ઘરનો સાધુ છે એટલે તું જ આવ્યો તો તું તને બે હજાર રૂપિયા આપું છું તો બાનું બાને માટે પુણ્ય કરાવ હા મહાપૂજા કરાવ અને થાય મેં કીધું સારું યાર છે હે મને એટલે જો ભગવાને મેં દસ કીધા તો દસ હે કાકાજી કે હા પાડતા શીખી જજે બસ કેવું હા બોલજે હે હા અને કાંતિ કાકાને રાજી કરી લેજે કેવું હં હં તો હું આર્ગ્યુ કેવો કરું કાંતિ મારા મારા જે ઓળખીતા છે એને મેં કોઈ મારા પોતાના અંગત ઓળખીતા તરીકે મેં કોઈ એવું રાખ્યું નથી હું બીજા કોની પાસેથી લાવું એ પણ એ તેમ તેમ છતાં હા અરે હજી તમે કોઈ કોઈ મેગેઝિન છાપતા હોય ને એડવર્ટાઈઝ જોઈતી હોય તો તે વખતે મારા વેપારીઓની ઓળખાણ ઘણી હતી તો પાંચ હજાર એમાં હું લાવી આપું પણ એ મેગેઝિન તો તમે એવું કંઈ છાપતા નથી તો હું કોને કહું હા પણ જો કાકાજી કે તું ખાલી હા કે જે મેં તારું નામ લખ્યું છે એક્ઝિબિશનમાં જો એક્ઝિબિશનમાં કાકાજીએ નામ લખ્યું ફોટાની સેવા એક્ઝિબિશન નિમિત્તની આપી સ્વામી એટલા બધા રાજી થઈ ગયા અને મને ભેટ્યા ખરેખર હા અને આ પાછા જ્યારે ફોટા એક્ઝિબિશન ગોઠવીને ફોટા લગાડ્યા આપણે ત્યારે એ બધા સૂત્રો વાંચવા એક એક બધી એક ક્રમાંક પ્રમાણે આમ બધા લગાડેલા છો એ વાંચવા બધી બેરોજ જોતની આવી એમાં આપણે હંસાદી તો સાક્ષર કહેવાય ભાષાના પણ આ બધા જે સૂત્રો વાંચતા વાંચતાં એણે કીધું બહુ સરસ એક્ આ સૂત્રો કોણે આપ્યા છે શું આ સૂત્રો કોણે આપ્યા છે કેમ કે જે ફોટો જોવે અને ફોટાની નીચે કથાનું એવું સૂત્ર હોય અને એની એક સાથે એ જ લિંકમાં કથા ચાલતી હોય એને પ્રમાણે ઉપર ફોટાનું દર્શન થતું હોય કેવું હા તેમ કે ખરેખર કોઈક મારા કોણે લખ્યા છે બસ પહેલાં મને એકો હા પછી હું હું સેવામાં તો ત્યાં કે મેં કીધું સ્વામીજીને કાકાજીના આશીર્વાદથી આ સેવક આ સૂત્ર લખા લખ્યા છે બહુ એ બી રાજી થઈ ગયા પછી તે વખતે એવું થયું કે એક્ઝિબિશન ત્યાં રાખેલું દાદરમાં કિંગ યોર કિંગયોર સ્કૂલમાં રાખેલું હા અને કારણ કે ત્યાં બધી એક જગ્યાએ સાથે ના મળે કાકાજીનો સમય હતો આપણે કયો હોલ કહેવાય સન્મુખાનંદ હોલમાં હા કાકાજીની સવારની પારણ કાકાજી પપ્પાજી સ્વામીજી પારાયણ કરે એક સ્કૂલમાં કરેલી એ પછી બીજી હા એટલે બધું એટલે એટલે બેનો કે આપણને આ એક્ઝિબિશન જોવાનો ટાઈમ નહીં મળે એટલે બપોરના બે વાગે એ લોકો એક્ઝિબિશન કારણ કે આવેક્ચુલી એક્ઝિબિશનનો ટાઈમ નહોતો હા અને તે વખતે હું તે હું ત્યાંથી નીકળતો હતો એટલે બધા બધા સેવકો જે આપણે સ્વામી રાખે ને એનું એક્સપ્લેનેશન આપવા માટે બધા સેવકો હતા બાપુ બાપુ આ બધી બહેનો આવે છે જ્યોતિ બહેનો ચાલીસ પચાસ બહેનો આવે છે હા પણ આપણી પાસે અહીંયા પાણીની વ્યવસ્થા નથી અને તે વખતે ગરમી બી હતી મે મહિનાનો ટાઈમ જૂન મહિના ચોથી જૂન હતી શું એટલે ગરમી બી તો કે શું કરશું તો કે કંઈ વાંધો નહીં શું હા હું ઇમિજિયટ ડિસિઝન લેવા વાળો હા તમે કીધું તો કંઈ નહીં હં પાણી છે પણ પાણી ગરમ છે શું કરવું શું હા એને એટલે એટલે મેં મેં કોઠી સાફ કરી ફરી પાણી ભરો ભરેલું હા હું કંઈકથી વ્યવસ્થા કરું છું બરફની હા તો હું બરફ લેવા બહાર નીકળ્યો કિંગ જોડના દરવાજામાંથી સામે જ એક બેલગાડી આવે બરફની લાદીઓ લઈને કેવી હા મેં કીધું અમખો બરફ છે સો જો ભગવાન કેટલું બધું કરે છે હે એટલે તરત ને તરત હં મેં તો બે લાદી ઉપાડી હે મારી સાથે એક છોકરો લઈ ગયેલો અમે બે જણા ભેગી થઈ એનું કંતાન લઈ લીધું એના બી એને પૈસા આપી દીધા કે તું અભી એ ફોગટ ફોકટ કહે સમજ લે હે પેલી ગુણ હોય ને એમાં હા થોડું ભૂસું નાખી અને ઉપાડી બે લાદી અમે લઈ ગયા શું અને બે બે પહેલાં હતા એની અંદર એને પછી ધોઈ કરી અને એમાં નાખી દીધી પાણીથી જો મહારાજે તાણાની સેવા કાકાજીએ કહેલું કે તમારે આ સેવા કરવાની છે કેવું મેં કીધું એક્ઝિબિશનમાં હું શું કરવાનો છું કાકા હા મારે ભાઈ આરટી પાસે જવાનો ટાઈમ નથી ફોટોગ્રાફ પાસે જવાનો ટાઈમ નથી હે તું હા પાડજે બસ કેવું મેં તારું નામ લખાવી દીધું છે સો એકચ્યુઅલી તારે હાજર રહેવાનું કાંતિ કાકા તારા પર ગરમ હતા એ કેમ નથી અહીંયા એને ખબર નથી તમારો સેક્રેટરી થઈને ફરે છે કે તું બોલતો નહીં મેં તારું નામ લખાવી દીધું કેમાં હા અને હા પાડજે અને દસ હજાર કીધું છે એણે હા પાડજે એ બી હા પાડજે શું એટલે બધી હા જો કરનાર આપણે ખાલી હા બોલતા શીખી જવાનું છે બાકી બધું જ કરનાર ભગવાન છે એટલો જો આમાંથી શીખી જઈએ એમાં સત્સંગ કરીએ છીએ ભરત વસીભાઈનું કહેવું કે આ તુંબડી પહેલાંથી મીઠી ન થઈ પણ સંત સમાગમથી મીઠી થઈ હે એમ કે આજે ખરેખર તો પૂર્ણા પૂર્ણાહુતી નથી આથી હવે પ્રારંભ થાય છે કેવી કથા સાંભળી પણ એ કથા આપણી બને અને એ આપણા જીવનમાં ઉતરે હે એવું આપણાથી થાય હે હે અને આપણે એમ કે આ તો ખરેખર કાકાજીની શતાબ્દીના સોપાનની ખરેખરી શરૂઆત થઈ છે આ તો આચમન છે આચમન છે કેવું હા એ કાકાજીને આજે અને મેં કીધું તમે આ ભાઈઓએ આટલી બધી મોટી એ કરી શું હા કાકાજીને કાકાજીનું આ ઋણ સ્વીકાર માટેનો આપણને અવસર મળ્યો હા કાકાજીને અંજલિ અર્પણ કરવાનો અવસર મળ્યો એવી આ પારાયણ થઈ છે આજે અને એ પારાયણ આપણે દાદબુ કાકા કાકાજી ડોટ ઓ ઉપર જઈ હા ગુણાતી સ્વરૂપ દર્શનમાં જશો હા તો યુટ્યુબમાં હં તો તમને આ બધા એ બધી મૂકેલી છે સાંભળજો એક એક વ્યક્તિ એક એક વ્યક્તિ જે બોલ્યા છે હં અને સંતો પણ અને પારાણીની અંદર વિચાર તો કરો સ્વામીજી ખુદ આવ્યા જેવા દુબઈ એરપોર્ટથી આવ્યા ને કે હું બીજે દિવસ કે ના હું જવાનો કાલે હું કાલે જવાનો વિચાર નહીં કર કે સ્વામી એ લોકો કંઈ ધોખો નથી કરવાના તમને કહ્યું નથી કે આવો જેમ કેવું આપતી તું લખી લે કે મારે હું કાલે સાંજના આવવાનો છું બસ સ્વામીજીએ એક કલાક પ્રવચન કર્યું ગુરુજીએ સરપ્રાઇઝ આપી અક્ષર વિહારી સ્વામી બધા સંતોને બધા બહેનોને લઈને આવ્યા હા ત્યાંથી બધા ભાઈઓ આવ્યા એમ જોઈએ તો આ કાકાજીનું એક દર્શન હતું હે કે જેટલો કાકાજીનું સરસ સૂત્ર છે મને સુરત ભાવે શક્તિ છે હે એ એ બાને બધા જ બધા જ એક થઈ અને કાકાજીનો સમય એટલો સરસ એ એટલો બધો સરસ રીતે ઉજવાયો ખરેખર કાકાજીને અંજલિ અર્પણ કરી ખરેખર કાકાજીએ દર્શન જોઈ ભરતભાઈ વસીભાઈ મેં કીધું તમારા પર પ્રભુ એટલા બધા રાજી થયા હશે અને સો સો દિવસ એટલે આખો મહિનો હા ચારસો પાંચસો હરિભક્તોને રોજ જમાડવો તો એની સાથે રહેવાવાળા હા હા એ ભાઈઓને કેટલો બધો ભીડો હશે વિચાર કરો બે ભાઈઓ અને ભાઈઓ અને બહેનો બધા જ કેવું જે ત્યાં છે એ લોકોને અને આટલો બધો ગાડીનો ત્યાં તો ટ્રાફિક જાણો છો તેમ છતાં ડૉક્ટર જેવો ડૉક્ટર મહેન્દ્ર મર્ચન્ટ એક દિવસ હા પારાયણ ચૂક્યા નથી એટલે કે આપણે ખરેખર તો આપણે બાનું જ શોધીએ છીએ કે આઈ હેવ નો ટાઈમ આઈ એમ બિઝી પણ એ કે મેં એક મહિનો આપ્યો એ ઇઝ એ નેફ્રોલોજીસ્ટ ડિપ્લોમેટ એમડી હા એમ કે જ્યાં મેં આ મહિના સુધી હું આવ્યો છું એમાં મારે કોઈ એવો કેસ નથી ઇમરજન્સી આવ્યો કે જેને લઈને મારે દોડવું પડે સો અને તે છે અને મેં મારે એવી રીતે અરેન્જ મારે હું ત્યાંથી નીકળી નહીં આવવા માટે મારે બે કલાક ટ્રાફિકના ટાઈમમાં ગોઠવવા પડે એટલે મારે કામ બી કેટલું હોય હા પણ છતાં આવ્યો તો એના ફળ સ્વરૂપે હે તો એમ કે આપણે બાનું મન આપણું બાનું શોધતું હોય છે આજે ટાઈમ નથી આજે આમ નથી શો પણ જ્યારે ઘણીવાર કાકાજી પાસે હું વાત કરતા વાત સાંભળતો હા એકવાર કાકાજીએ મને ખાસ કહ્યું મેં કીધું કાકા શું કીધું તમે એટલે કે જો મારામાંથી છે ને ભગવાન બોલે છે એકવાર જે શબ્દ નહીં ને બીજી વાર પાછો નહીં આવે મને પૂછતો નહીં કાં તો સાંભળવું હોય તો તારું એક તારું ચિત્તે એકાગ્ર કરીને સાંભળ શું વચમાં મને ઇન્ટરપ્ટ નહીં કર કેવું કારણ કે એ એ ફ્લો આવતો હોય છે એ કેવો આવતો હોય છે જેણે પ્રભુ બોલતા હોય કેવું અને પછી કાકા શું કીધું નો ઇઝ નોટ ઇન્ટેલી હી હિઝ નોટ કોઈનિંગ હિઝ પ્રવચન કેવું એને ભગવાન ત્યારે એનું સાંભળી લેવું કેવું એમ સંત જ્યારે બોલતા હોય ત્યારે એની વાણીમાંના પ્રવાહમાં ભગવાન બોલતા હોય એવો વિચાર કરવો કેવો આપણે ભાવથી ન જોવા ભાવથી ન જોવા પણ દિવ્ય ભાવ પકડતા શીખવું હા હા અને કાકાજી મેં બે ત્રણ વાર એવું થયેલું જ કેવું અને ઘણી વાર એવું બી બન્યું છે કે જે શબ્દ આપણને યાદ ન રાખ્યો આપણને આપણા માટે કીધો હોય એ તરત પાછા નીકળી જાય કેવું હા મોટા પુરુષ એટલે મોટા પુરુષ એની પરાવાણી અને આજે એનો કબજો લઈ જે જે સંતો બોલ્યા બધાની અંદર આપણને એવું લાગે કે જાણે પ્રભુ નિવાસ કરીને કાકાજીએ તેમનો ચાર્જ લઈને બોલ્યા હોય એવું લાગ્યું પછી નવા હોય જૂના હોય જેમ ત્યાગીગુરીનો મેળ નથી એમ નવા જૂનાનો પણ કોઈ મેળ નથી તમે કયા ખપથી જોડાયા છો તમારી ઇન્ટેન્સિટી શું છે ચાતક પક્ષી જેવી છે ચાતક પક્ષી પુષ્ય નક્ષત્રમાં જ્યારે વરસાદ વરસે ત્યારે ઠેકડો મારીને જે બિંદુ લે ગુણાત્યાનંદ સ્વામીની વાત એ સ એ એ બી બુંદમાંથી એક કરોડનું મોતી થાય કેવું હા અને જે મંદ શ્રદ્ધાએ ગ્રહણ કરે એ ફટક્યું મોતી થાય શું એટલે જેમ એના જેવું શું એમ આટલો બધો ફરક પડે આ શબ્દ કથા આપણી બનાવવા માટે આપણે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક આ વાતને સાંભળવી જોઈએ ત્યારે આપણા મન બુદ્ધિ ચિત્તહમને કાળ ધર્મને પણ મૂકી દેવો જોઈએ એક બાજુ કેવું અને તો સાંભળીએ તો આપણને અસર થાય નહીં તો કથા તમારી નહીં બને કેવું કથા તો સાંભળતો કથા સુટી ફૂટ્યા કાન તો એના આવ્યું બ્રહ્મજ્ઞાન જપમાળાના નાક્કા ગયા અને તિલક કરતા તે પણ થયા એવું અખો કહી ગયો સો એવું અને જો કથા આપણી બને હે અને એ વખતે આપણા દિલમાંથી કથા સાંભળતા જો કોઈ પ્રાર્થનાનો સૂર સુર ભે બેસી જાય હા તો કોઈ એવો પ્રાર્થનાનો સૂર આમ દૂઠીમાંથી નીકળે મહારાજ મારાથી આવું જીવાય એવું તમે મને કરી આપજો હા તો તરત ભગવાન એ શબ્દ સાંભળે છે અને તમારું એ તમારું એ તંત્ર એ રીતે આખું વગર કીધે બદલાઈ જાય કામ ક્રોધાદી ગુણ તમોગુણના સ્વભાવ પણ ક્યાંય મૂકા જાય એટલે મારા જે કાર્યાણીના બારમાં વચના વ્રતમાં પણ કહ્યું કે જે મારી વાત વિશ્વાસ અને પ્રીતિવૃત્તિ વિશ્વાસ અને પ્રીતિપૂર્વક મારી વાતને સાંભળશે હં હં બીજું કાંઈ નથી કીધું પણ કેટલું કીધું મારી વાત વિશ્વાસ અને પ્રીતિપૂર્વક સાંભળશે હે તે તે ગમે તેવો કામી ક્રોધી લોભી લંપટ જીવ હોય હં પણ જેમ કોઈ માણસના દાંત બહુ મજબૂત હોય પણ એને બે બે ખાટા લીંબુ ચૂસવ્યા હોય તો દાંત એવા અંબાઈ જાય કે ભાતનો દાણો ચાવાય સમર્થ ન રહે એમ એની સામે ગમે તેટલા વિષયના ઢગલા કરો તો પણ એને ગ્રહણ કરવાને સમર્થ નહીં રહે એવી એ એવું ઉપસમ ઐશ્વર્ય પ્રભુએ આપી દે એવું પ્રભુની મૂર્તિનું ઐશ્વર્ય છે એવા પ્રભુ પ્રગટ કરી અને આ બધા ભાઈઓ જીવ્યા કાકાજીને પ્રગટ કર્યા કાકાજીને બધામાં જોયા વ્યાપકમાં જુઓ શ્યામને એક એકની કથા સાંભળો હા હં ખરેખર અમારા દાસ સ્વામી પણ વરસ્યા હા બધા સ્વામીજી પણ ખૂબ વરસ્યા હા દાસ સ્વામીએ પણ હં જે વાત કરી તમે સાંભળજો આ આ પ્રવચન જો તમે સાંભળશો આ યુટ્યુબ પર મૂકેલા છે જે આખી કથા સાંભળશે હં હું એમને ખાતરીપૂર્વક કહું છું તમારો જે કોઈ વ્યવહારિક સંકલ્પ હશે કે માહિક તમને કોઈ અડચણ હશે એ બધી દૂર થઈ જશે જાઓ હા હા ચોક્કસ વાત છે એમ કે બો હા પણ સાંભળજો પણ અમે તો બે બે ચેપ્ટર સાંભળ્યા અને આવ્યા અને પછી કહ્યું કે અમારું તો કંઈક થયું નહીં એવું નહીં કરતા એ વાતને બહુ વિશ્વાસ અને પ્રીતિપૂર્વક સાંભળજો હા અને તમારું કોઈ કામ અટક્યું હોય તો પૂરું થશે અને એ નિમિત્તે જે સેવા થાય એ પણ કરવાનો અધિક માસ છે ભગવાન દેના બેંક છે લેના બેન નથી અને કાકાજીનું જીવન જ એવું હતું લીવ લાઈફ બાય ગિવિંગ આઉટ લીવ લાઈફ બાય હા કે મારી તો કોઈ સેવા કરશે હે પણ મારા છોકરાની સેવા કરશે એને મટેરિયલી દસ ગણો આપીશ કેટલો મટીરિયલી દસ ગણું બાકી તો હું ઘણું બધું આપી શકું એમ છે કેવું કાકાજી ઇઝ કાકાજી કેવું હા હા કાકાજી ઇઝ દેર ઇઝ નો વો વર્ડ નો કમ્પેરિઝન અને બધા જ ગુણાત્તિ સ્વરૂપે એવા અનપેરેલલ હોય છે એવું નથી શું હા પણ કાકાજી ન હોત તો આજે આ ગુણાતી સમાજ ન હોત કાકાજી ન હોત હા કાકાજી પપ્પાજી બા હે એવા નીચોવાઈ ગયા છે અને એના સાક્ષી કાકા કેવા હતા એ એણે પહેલાં બી જોયા છે અને પછી એના સાક્ષી આજે હે અમારા લાલ છે કેવું હા એટલે હું એને કહું છું એને ખબર છે કાકાજીના બનેવી રાવજીભાઈની સ્ટીમરો ચાલતી હતી કેવી હા એના દસ બંગલા હતા કેવા હા અને કાકાજી અઢાર ચૌદ ગાડી એના કે આપણે સોનાવાળાના કમ્પાઉન્ડમાં ઊભી રહેતી અને એમ વિચાર થાય કે આજે કઈ ગાડીમાં જશે હે ત્યારે મુંબઈમાં ગાડીઓ એ બી નહીં કેવું એટલી શું હા અને એ કાકા હા આજે હમલેસ્ટ ઓફ ધી હંબલ અને સર્વન્ટ ઓફ ધ સર્વન્ટ એક નાનો નાનામાં નાનો હરિભક્ત પણ એને તોછડાઈથી કંઈ કહી જાય તો પણ હે એને આશીર્વાદ આપીને જીવે હે અને એનું રૂડુ કરે અકારણ રૂડુ કરે એવા માવતર એ એ આપણા ભાગે આવ્યા એ આપણા બાપ ગણાયા તો આપણને કેવું ગૌરવ હોવું જોઈએ હે સાચી વાત આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ ઇટ કેવું હે કે મને કે મને કોઈ મારી સાધુતાનો કે મારા જ્ઞાનનો કે મારા એનો નથી આઈ બિલોંગ ટુ કાકાજી એનો મને ગૌરવ છે કેવું આઈ બિલોંગ ટુ એમ આપણને સર્વને એવો ગૌરવ ગૌરવ આઈ બિલોંગ ટુ ધીસ ગુણાતી સમાજ